છે એમ બે અને પરચાનો તો કોઈ પાર નથી. મારી નાનપણથી એવી ઈચ્છા હતી, બધા કહેતા કે ચંદુમાની આરતી બહુ સરસ થાય છે, તો એ વખતે મારી એવી ઈચ્છા થતી કે મને ગઢશીસા જવું છે અને માની આરતી જોવી છે. પણ એ વખતે માના કોઈ દર્શન થયા નહીં, નવાણું નહીં. અને અમે અમદાવાદ રહેતા હતા, પછી આ ભૂકંપ પછી અમે ગઢશીસા રહેવા આવ્યા, તો હું બહુ ખુશ થઈ કે વાહ મને ગઢશીસા મળ્યું. મંગળવારની રાત હતી હતી અને માની આરતીમાં ગઈ અને પછી અમે ગઢશીસા ત્રીજી શેરીમાં રહેવા ગયા. તો એ વખતે માં અહીંયાથી નીકળતા કૂતરાને દેવા માટે, તો પછી માં મને એમ કે તમે અહીંયા આવતા હોય તો મંદિરે, તો પછી હું એમ કહું કે હા આવીશ. તો માં કે એમ કરો ને કાલે રાંદરના ગોયણી થાવ, તો રાંદરની ગોયણી થઈ. પછી બીજા દિવસે માં આવ્યા કે આજે રાંદરને માતાજીને શણગારવા છે, રાંદરને શણગારવા છે, તો તમે આવશો? તો મેં કીધું હા માં. પછી ઘરે આવીને હું છોકરાઓને કહું કે એ આપણે મંદિરની બાજુમાં જો રહેતા હોય તો કેવું સારું થાય. આજે કાલે હું ગઈ હતી તો સાંજની આરતી પાછળ બધા કેટલે બધું મસ્ત પાઠ ને આરતી ને પ્રાર્થના ને બધું બોલ્યા, તો આપણે જો નજીકમાં હોઈએ તો કેવું સારું. પણ એ જ પડે બીજા દિવસે ચંદુમાં આવ્યા તો મને કે ભાભી એમ કરો ને તમે મંદિરની બાજુમાં તમને એક મકાન બતાવવું કે અહીંયા રહેવા આવી જાઓ ને. તો મેં કહ્યું અરે માં તમને કેવી ખબર, મેં કાલ એવું જ વિચાર્યું હતું. તો બસ એ દિવસથી તો મને એટલી આમ મારા ઉપર આમ શ્રદ્ધા બેઠી કે પછી માં મને અહીંયા બતાવવા મકાન લઈ ગયા, હું અહીંયા બાજુમાં રહી ગઈ. મારી મનમાં જે ઈચ્છા કરું એ માં મારી બીજા દિવસે કે એ પડે કહીએ તો ઈચ્છા મારી પૂરી થાય, એ માં સિવાય કોઈ જ ન કરી શકે. એવી તો ઘણી ઈચ્છાઓ, કેટલા પરચાનો તો કોઈ પાર નથી. તો એમાં એક નાનો એવો હું પરચો કહું કે હું અમે દૂર રહેવા આવી ગયા, જ્યારે અમારું પોતાનું, માએ એ વખતે કીધું હતું કે ભાભી તમે આ મકાનમાં આવો પછી અમારું ઘર પોતાનું બની જશે. અને અમારું ઘર પોતાનું બની ગયું જે વખતે હું એ મકાનમાં અમે કંઈક 11 વર્ષ રહ્યા. તો એટલી માંથી ને અંબામાંથી એટલી લાગણી થઈ ગઈ હતી, તો એ વખતે મને જ્યારે મૂકીને આવતી હતી ને તો ઉષામાં અંબામાની આગળ જ ઉભા હતા. ચંદુમાં એ વખતે કંઈક નહોતા, કૂતરાને દેવા ગયા હતા. તો હું માને પગે લાગી લાગીને કહેતી હતી માં હવે હું તમારાથી દૂર જાઉં છું. તો માં મને એવા બે ફૂલ આપ્યા, વરી પાછી કહું છું કે માં તમે આવો મારા ઘરે, તો વરી મને માએ બે વરી ફૂલ આપ્યા. તો ઉષામાં એક વખતે હાજર હતા. તો ઉષામાં કે માં તમને કેટલા વારી વારી ફૂલ આપે છે. અરે મને તો આમ એટલું રડું આવ્યું ને એ વખતે મૂકીને. એક બાજુ પોતાનું મકાન હતું એની આનંદ હતું, પણ માને દૂરથી માંથી દૂર જતી હતી એ દુઃખ હતું. એટલે હું બહુ દૂર થઈ ગઈ. આમ તો શ્રાવણ મહિનામાં દર સોમવારના માં સાથે ધ્રુબડી મહાદેવ વિલેસર ને જે આજુબાજુના જે શંકરના મંદિર છે બધી જગ્યા માં સાથે જઈએ. તો આવા વખતે હું બહુ દૂર આવી ગઈ એટલે મેં કીધું, મને મનમાં એવું થયું અરે અરે મારા શ્રાવણ મહિનો મારો એમ જ જશે, માં કેવા બધા મંદિરે ને જતા હશે. તો એ વખતે સોમવાર જ હતો ત્યારે મને આમ જીવ ભરતો હતો. તો એ જ પડે ઉષામાનો ફોન આવ્યો કે ગીતાબા હાલો છો તમે મંદિરે? તો મેં કીધું હા. મને આજ મનમાં મેં વિચાર કર્યો ને તમારો ફોન આવ્યો. તો પણ એ જ પડે તરત ધોધમાર વરસાદ પડવા માંડ્યો. તો મેં કીધું અરે અરે ઉષામાં મારે આજ નહીં થાય દર્શન. મેં કીધું કેટલો વરસાદ આવ્યો? તો ચંદુમાં બોલ્યા એ કે આ વાત સાચી છે હોય કે આવા વરસાદમાં નહીં આવી શકાય ને અમે પણ નહીં જઈ શકીએ. તો પછી મેં કીધું અરે અરે ચંદુમાં મને તો મેં કીધું એવી ઈચ્છા હતી કે કાલ હું આ ઈચ્છા કરતી હતી ને આજ તમારો ફોન આવ્યો. પછી છે તો બહુ જ એટલો ઘણો વરસાદ વરસવા માંડ્યો. મેં કાંઈ નહીં માં બીજા સોમવારે આવીશ. એટલે માં તો તે પછી કે હા ભલે. ત્યાં તો થોડી વાર પછી મને ફોન આવ્યો 5 મિનિટ પછી એ કે હાલો જલ્દી બહાર નીકળો. તો મેં કે પણ માં વરસાદ છે ને? તો માં કે હું તમારા આંગણામાં ઉભી છું. તો માં તો ગાડી લઈને મને લેવા આવ્યા. માં આવી રીતે બધાની મનોકામના પૂરી કરે અને માં ચંદુમાનું સ્વાસ્થ્ય બહુ સારું રહે, એમને ખૂબ લાંબી આયુષ્ય આપી, જુગ જુગ જીવે અને માં બધાને મનોકામનાઓ પૂરી કરે અને માં અમને ખૂબ ખૂબ ભક્તિ આપે. જય અંબે, જય ભવાની.